देवभूमि द्वारकाना ओखावा शौचालय कौभान सामे आव्यु छे त्यारे हवे आ मामले एंटी करप्शन ब्यूरो नी टीम ना अधिकारीओए ओखावा धामा नाख्या छे। आ मामले तपास शुरू करवामां आवी छे। चार प्रमुख अने त्रण चीफ ऑफिसरो सामे फरियाद नोंधवामां आवी छे। महत्वनुं छे के ओखामां 6752 शौचालय बनावाना हता, ओखामां मात्र 3354 ज शौचालय बन्या छे। ओखामां शौचालय कौभांड सामे आव्युं छे। हवे आ मामले आगळनी तपास करवामां आवशे, कारण के जे शौचालय 6000 थी वधु बनावाना हता त्यारे तेनी सामे मात्र 3300 ज शौचालय बनावामां आव्या छे। एसीबी नी टीमे हाल ओखामां धामा नाख्या छे। चार प्रमुख अने त्रण चीफ ऑफिसर सामे फरियाद नोंधाय छे। 3354 शौचालय ज बन्या छे। ओखामां शौचालय कौभांड सामे आव्युं छे। વધુ માહિતી સાથે સંવાદદાતા ધર્મેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધર્મેશ, આ કૌભાંડ અંગે વધુ વિગતો આપશો, કારણ કે બસ મોટું કૌભાંડ થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। જી, આપને જણાવી દઉં કે ચકચારી એવા શૌચાલય કૌભાંડના પડઘાસી ગાંધીનગર સુધી પડ્યા છે, ત્યારે આમાં તટસ્થ તપાસ ચાલી રહી છે। ત્યારે એસીબી દ્વારા ગઈકાલથી જ ઓખા મંડળમાં ધામા નાખી દેવામાં આવ્યા છે અને તમામ દસ્તાવેજી પુરાવો ચકાસવામાં આવી રહ્યા છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખન નગરપાલિકાની વર્ષ 2014-15 માં થયેલા શૌચાલય કૌભાંડ હતું, જે એસીબી દ્વારા આ ખોલવામાં આવ્યું છે। અને કાલથી જ એન્ટી કરપ્શન બ્યુરોના પીઆઈ સહિતનો કાફલો ઓખામાં આવી પહોંચ્યો હતો, જેમાં એસીબી દ્વારા 19 વિરુદ્ધ ફરિયાદ નોંધી અને આ બાબતે એસીબી તપાસ કરી રહી છે। ત્યારે આમાં આ કૌભાંડમાં હાલ તો ખૂબ મોટા પ્રમાણમાં હોવાનું જાણવા મળી રહ્યું છે અને દસ્તાવેજી પુરાવો પણ ચકાસવામાં આવી રહ્યા છે। જી જી, બિલકુલ, આભાર આપનો સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે।